ત્રણ નેશનલ ગેમ્સને ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાણી હતી. આ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની ત્રણ સ્પર્ધાઓ ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી હતી, જેમાં મેન્સ સિંગલ, મેક્સ ડબલ અને ટીમ ઇવેન્ટમાં ગુજરાતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. નેશનલ ગેમ્સની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્ટાર હરમિત દેસાઈને બે ગોલ્ડ જીતવામાં સફળતા મળી હતી, જેમાં તેને એક ગોલ્ડ મેન્સ સિંગલમાં મળ્યો હતો, જ્યારે બીજો ગોલ્ડ ટીમ ઇવેન્ટમાં મળ્યો હતો. આ મૂળ સુરતના હરમિત દેસાઈએ ગુજરાતના તરફે ગઢ આંગણે બે ગોલ્ડ જીતતા લોકોમાં ખુશીનું મોજું જોવા મળ્યું હતું. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 5 દિવસ સુધી ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાણી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેબલ ટેનિસના ખેલાડીઓએ ભાગ લીધો હતો. 85 ખેલાડીઓમાં 43 મહિલાઓ અને 42 પુરુષોએ ભાગ લીધો હતો, જેમાં સ્નેહિત્રી શ્રીજા અકુલા અને પ્રાપ્તિ સેન તથા શરદ કમલ જીસાથિયાન, મનિકા બન્ના, સુતીર્થી મુખર્જી સહિતના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાત માટે લોકલ બોય હરમિત દેસાઈએ મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ તેમજ મેન્સ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ મિક્સ ડબલ્સમાં માનુષ સાય અને કૃત્વિકા સિન્હા રોય, મેન્સ ડબલ્સમાં હરમિત દેસાઈ, માનો ઠક્કર અને મેન્સ ડબલ્સમાં માનુષા અને ઈશાન હિંગોળનીએ જીત્યા હતા. રિપોર્ટિંગ બાય સુનિલ પાટીલ, સુરત. 2022 યે સાલ ગુજરાત મે આયોજન હો રહા હૈ. તારીખ 29 સિતંબર કો દેશ કે લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ કે કરકમલો સે દુનિયા કે સબસે બડે ક્રિકેટ મેદાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સે યે ખેલ કી શરૂઆત હોગી. દેશ કે ઇતિહાસ મે ના ભૂતો ના ભવિષ્ય ઇસ પ્રકાર સે કેન્દ્ર સરકાર કી મદદ સે ગુજરાત સરકાર ને ગુજરાત કે નાગરિકો કે સાથ મિલકે માત્ર 3 મહિને મે યે પૂરી તૈયારિયા સમાપ્ત કી હૈ. રાષ્ટ્રીય ખેલ 2022 ગુજરાત કે રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, બરોડા એવમ સુરત મે હોને જા રહા હૈ. હરેક શહેરો મે શહેરો કે નાગરિકો કે સાથ મિલકે સરકારી તંત્ર ને સભી ખેલાડીઓ કે સ્વાગત કી ભરપૂર તૈયારિયા કર લી હૈ. ઓર ટેબલ ટેનિસ કી ટૂર્નામેન્ટ ટેકનિકલ કારણો સે થોડે દિન પહેલે ચાલુ કી થી, આજ ટેબલ ટેનિસ કી ટૂર્નામેન્ટ સમાપ્ત હુઈ હૈ. મે આજ કઈ રાજ્યો કે ખેલાડીઓ સે મિલા, ઉનસે મેરી ચર્ચા હુઈ. કઈ રાજ્ય કે ખેલાડી યે દૂસરી તીસરી નેશનલ ગેમ્સ ખેલ રહે હૈ, સભી કી ઓર સભી ખેલાડીઓને ખાસ તોર સે ગુજરાત કે નાગરિકો કા, ગુજરાત સરકાર કા ઓર સુરત શહેર કે તંત્ર કા આભાર માના હૈ. ઓર સભી ખેલાડીઓને બહોત હી અચ્છી તરહ સે અપની અપની ગેમ પ્રદર્શિત કી હૈ. ઓર સભી ખેલાડીઓને ખાસ કરકે ગુજરાત કી સંસ્કૃતિ, ગુજરાત કી ખાના, ગુજરાતી મ્યુઝિક યે સબ કા ભી આનંદ યહાં પે લિયા હૈ. આઈ થિંક મે અપની તરફ સે જિતના હો સકે મેને અપના બેસ્ટ ખેલા ઓર સામને વાલે પ્લેયર્સ ભી પ્રિપેર હોકે આયે થે. જૈસે ભી લાસ્ટ સેમીફાઈનલ મેને સુતીર્થા કે સાથ ખેલા તો શી વોઝ વેલ પ્રિપેર્ડ ઓર મેરે સાથ વો બહોત એસે ગેમ કે સાથ વો બહોત કમ્ફર્ટેબલ હૈ. જૈસે ઉસને ફાઈનલ મે ભી શ્રીજા કો હરાયા, સો આઈ થિંક વો બહોત અચ્છા ખેલ રહી હૈ એન્ડ મેરે ખ્યાલ સે મેને અપના બેસ્ટ દિયા. અબ બ્રોન્ઝ મેડલ આયા, ઇટ્સ ઓકે, નેક્સ્ટ ટાઈમ જીતને કી કોશિશ કરૂંગી. મે કોમનવેલ્થ કે બાદ સ્પેશલી જો નેશનલ ગેમ્સ થા ઇસકે લિયે પ્રિપેર હોકે આઈ થી, અપની ગેમ સ્ટ્રેટજી બના કે આઈ થી. બટ ઇટ્સ ઓકે કે ચલતા હૈ, કભી હારતે હૈ કભી જીતતે હૈ. તો અભી જો નેક્સ્ટ ટૂર્નામેન્ટ્સ હૈ હમારે વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ હૈ તો ઉસ પે ફોકસ કરૂંગી ઓર જીતને વહાં પે ભી અચ્છા ખેલને કી કોશિશ કરૂંગી. ઓફકોર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ મે ટોપ પ્લેયર્સ આતે હૈ, સારે ટીમ કે ટોપ પ્લેયર્સ આયેંગે. સો આઈ થિંક હમારી ટીમ, ઇન્ડિયન ટીમ જો હમ પાંચો હૈ, સબ અચ્છા ખેલ રહે હૈ, શ્રીજા, દિયા, રીત ઓર સ્વાસ્તિકા ઓર મેં.
सो आई थिंक हम सब अपना बेस्ट देंगे वहाँ पे और इंडिया के लिए जितना 100% दे सकते हैं हम देंगे और हर मैच में ऐसा जीतने का सोचेंगे। आई थिंक बहुत ही अच्छा ये टूर्नामेंट करा गया है सूरत में एंड बहुत कम टाइम पे जैसे आप बोल रहे हैं और लास्ट टाइम भी जब मैं आई थी कॉमनवेल्थ चैम्पियनशिप में 2015 में वो भी बहुत अच्छा प्रिपेयर किया गया था। सो आई थिंक और स्टेडियम और फैसिलिटी सब यहाँ पे अच्छे, सो मुझे बहुत अच्छा लगा यहाँ खेल के एंड लोग भी बहुत सारे देखने आए थे, चीयर करने आए थे। सो आई थिंक आई रियली एंजॉयड इट और मैं वापस आना चाहूँगी। ज़रूर, ये काफ़ी अच्छा टूर्नामेंट रहा। हरमीत बहुत ही अच्छा फॉर्म में था, मतलब पहले बधाई दूंगा हरमीत देसाई को, सूरत में यू नो उसने गोल्ड जीता है तो यू नो कंग्रेचुलेशन टू हरमीत। एंड काफ़ी अच्छा मैच रहा मेरा और हरमीत का, हमेशा से बहुत ही अच्छा मैचेस यू नो खेलते हम और आई थिंक सेमीफाइनल्स सबसे टफ मैच रहा एंड काफ़ी क्लोज था। बट यस, मैंने दो तीन मिस्टेक्स किया है क्रूशियल स्टेजेस में तो हरमीत ने उसको अच्छा कैपिटलाइज किया, गोल जीतना था। बट आई थिंक इन अ वे गुड परफॉर्मेंस कि शायद वो सेमीफाइनल ही फाइनल जैसा था तो इसमें ब्रॉन्ज जीतने का मुझे खुश है। एंड गंगराज टू हरमीत एज वेल, जिसने बहुत ही अच्छा खेला पूरा टूर्नामेंट में और गोल जीता है। ज़रूर, जैसे मैंने आपको बोला शरद भैया ने उस जगह से इंजूर हो गए तो इधर सेमीफाइनल्स ही एक नो मोस्ट इम्पॉर्टेंट मैच रहा। शायद दोनों को पता था जो सेमीफाइनल जीतेंगे उनको काफ़ी अच्छा चांस है फाइनल में ज़रूर गोल जीतने के लिए, तो यस मुझे भी पता था वही सबसे टफ मैच होने वाला है तो अच्छा प्रिपेयर किया था। शायद मेरा स्टार्ट अच्छा नहीं हुआ, उसके बाद मैंने अच्छा कमबैक किया था लेकिन यू नो लास्ट में उसने काफ़ी अच्छा खेला है तो यू नो क्लोज मैच था एंड आई थिंक ही डिजर्व्स टू बी प्रेस्ड। ज़रूर, वर्ल्ड चैम्पियनशिप्स बहुत ही बड़ा टूर्नामेंट है यू नो दुनिया में तो हम इसमें बहुत ही अच्छा है कि हरमीत भी बहुत अच्छा फॉर्म में है, हम भी अच्छा खेल रहे हैं, मानुष भी अच्छा खेल रहा है तो यू नो सारे प्लेयर्स जो अच्छा खेल रहे हैं वो लोग टीम बन के एक साथ वर्ल्ड चैम्पियनशिप्स में खेलने वाले हैं तो हमारा उम्मीद है कि हम बहुत ही अच्छा परफॉर्मेंस करेंगे तो बेस्ट एवर परफॉर्मेंस देना है इंडिया के लिए। और ये जो सीडिंग है ये हमें नेक्स्ट वर्ल्ड चैम्पियनशिप्स में यूज़ होगा और ओलंपिक क्वालिफिकेशन में भी ये काम आएगा तो पूरा कोशिश करेंगे कि ये वर्ल्ड चैम्पियनशिप्स में हम बहुत ही अच्छा परफॉर्मेंस दें। थैंक यू सो मच।